હેલો સ્ટુડન્ટ, આપણે આપણું બીજું ચેપ્ટર દ્રાવણનું આજે કન્ટિન્યુ કરીશું. ઓકે, આજનો આપણો ટોપિક છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે શું? તો કે વાયુ આપણો શું હશે? દ્રાવક હશે અને દ્રાવ્ય હશે, અને દ્રાવક તરીકે જેનો ઉપયોગ કરીશું આપણે પ્રવાહીનો ઉપયોગ કરીશું, રાઈટ? અને એ કોના પર આધાર રાખે છે? તો કે દબાણ અને તાપમાન પર આધાર રાખે છે. બીજી એક વસ્તુ, તેનું એક બેસ્ટ ઉદાહરણ છે કે દરિયાનું પાણી, રાઈટ? તો દરિયાના પાણીમાં શું હોય? ઓક્સિજન વાયુ એ પાણીમાં શું થયેલો હોય? મિશ્ર થયેલો હોય, રાઈટ? આગળ જયારે પીપીએમ મળ્યા ને ત્યારે ટેકનોલોજીમાં કીધું હતું કે દરિયાના બહુ વધારે પડતા જથ્થાની અંદર પાણીનો ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય? પાણીની દરિયાનું જે પાણી છે એ પાણીનો ઘણો બધો જથ્થો હોય તો એની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય, રાઈટ? પણ એ ઓગળેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજનથી શું થાય છે? તો કે દરિયાના જે જીવો છે એ જીવોને પોતાના જીવન જરૂરિયાત માટે ઓક્સિજન પૂરતો મળી રહે છે, રાઈટ? તમને બધાને ખબર છે. તો શું કીધું છે? એટલે એક્ઝામ્પલમાં વાયુ પાણીમાં ઓગળે, રાઈટ? જેમ કે ઊંડું ઓક્સિજન પાણીમાં ઓગળે છે ને, એના લીધે તો દરિયાના જે દરિયાઈ જીવો છે એ બધા શું થાય છે? જીવી શકે છે, રાઈટ? હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમને લોકોને અહીંયા બે પેપર આપ્યા છે, એ અને બી, રાઈટ? હવે જો આ જે નીચેની લાઈન છે ને, નીચે એ બંનેમાં શું છે? તો કે દ્રાવક છે, અને ઉપર બંનેમાં શું છે? દ્રાવ્ય ભરેલો છે, રાઈટ? દ્રાવ્ય તરીકે શું છે? વાયુ. વાયુઓને જયારે આપણે સંકોચન આપીએ ને, તો વાયુઓ શું થાય? એકબીજા સાથે ભેગા થઈ જાય, રાઈટ? એકબીજાની નજીક આવે. અને જો એ જ વાયુઓ જયારે પ્રવાહીમાં હોય, એ પહેલા શું હોય? તો કે પ્રવાહીની સપાટી ઉપર હોય, રાઈટ? એ કમ્પ્લીટલી મિક્સ ના થાય. પણ જેમ 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 આપણે દબાણ આપીએ, તો દબાણ આપીએ તો એ વાયુઓ શું થાય? પ્રવાહીની અંદર જાય અને ધીરે ધીરે એમાં શું થઈ જાય? મિક્સ થઈ જાય, રાઈટ? તો આ જે એ પાર્ટ છે ને, એ પાર્ટ પર તમને લોકોને એ કીધું છે કે અહીં પિસ્ટન છે, પણ પિસ્ટનથી કોઈ વજન નથી આપતા, રાઈટ? તો જયારે વજન નથી આપતા ને, ત્યારે વાયુઓ આવી રીતે છૂટા છૂટા હોય છે, પ્રવાહી પણ, અને એ પ્રવાહીની અંદર બહુ વધારે પડતા ઓગળેલા હોતા નથી, રાઈટ? પણ જયારે એને પિસ્ટનથી દબાવવામાં આવે, એને પ્રેશર આપવામાં આવે, ત્યારે શું થાય છે? કે વાયુઓ એકબીજાની નજીક આવે છે, અને એ વાયુઓ ધીરે ધીરે શેમાં જાય છે? તો કે પ્રવાહીમાં જાય છે, અને પ્રવાહીમાં એ શું થઈ જાય છે? મિક્સ થઈ જાય છે. એટલે આપણે શું કહી શકીએ કે વાયુઓ છે ને, વાયુઓ પર દબાણની અસર થાય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા જોયું હતું ને, ત્યારે મેં તમને કીધું હતું કે ઘન અને પ્રવાહી પર દબાણની અસર થતી નથી, અસંકોચનીય છે, રાઈટ? પણ વાયુઓ પર જયારે આપણે દબાણ આપીએ, તો વાયુઓ પર દબાણની અસર થાય છે, એ ભેગા આવે છે, અને જો એ પ્રવાહીમાં હોય તો પ્રવાહીની અંદર એ શું થઈ જાય છે? ઓગળી જાય છે, રાઈટ? આનો સૌ પ્રથમ ખ્યાલ કોને આપ્યો? તો કે હેન્ડ્રી આપ્યો, રાઈટ? શું ખ્યાલ આપ્યો? તો કે દ્રાવ્ય વાયુઓની, જે દ્રાવ્ય વાયુઓ છે એ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય છે, રાઈટ? એ ખ્યાલ સૌ પ્રથમ કોને આપ્યો? તો કે હેન્ડ્રી આપ્યો. એને નિયમનું નિવેદન પહેલા શું કર્યું? તો કે અચળ તાપમાને, તાપમાન કેવું રાખવું પડે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હા, તાપમાન અચળ રાખવું પડે. તાપમાનમાં ફેરફાર થાય ને, તો એમાં પણ શું થાય? દ્રાવ્યતામાં પણ શું થાય? ફેરફાર થાય, રાઈટ? આપણે લાસ્ટ ગરમી દ્રાવ્યતામાં પણ જોયું હતું, પણ એમાં શું થતું હતું કે જેમ જેમ તાપમાન વધતી હતી, એમ એમ દ્રાવ્યતા શું થતી હતી? વધતી હતી, રાઈટ? અહીં પણ તમને તાપમાનની અસર જોવા મળશે, પણ એના વિશે આપણે પછીના લેક્ચરમાં ભણીશું, રાઈટ? તો અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુઓના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. કોની દ્રાવ્યતા? તો કે વાયુની દ્રાવ્યતા. કોની સપાટી પર? તો કે જે દ્રાવણ છે એ દ્રાવણની સપાટી પર જે વાયુઓ રહેલા છે એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. ઓકે, હવે એ ટાઈમે ડાલ્ટન હતા કે જે શું હતા? હેન્રીના સમકાલી. એમને પણ શું સ્ટેટમેન્ટ આપ્યું? શું કીધું એમને? કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનો શું છે? એક અવયવ છે. એટલે શું કીધું? કે પ્રવાહી દ્રાવણ દ્રાવ્ય તરીકે શું છે? વાયુ. તો વાયુની દ્રાવ્યતા એ એના આંશિક દબાણનો એક શું છે? અવયવ છે, રાઈટ? પછી શું કર્યું? તો કે એમને માપન માટે મોલન્સનો ઉપયોગ કર્યો, રાઈટ? તો મોલન્સનો ઉપયોગ કર્યો ને, ત્યારે એમને મોલન્સનો ઉપયોગ કરીને શું સ્ટેટમેન્ટ આપ્યું? નિવેદન આપ્યું કે દ્રાવણમાંના વાયુઓના મોલન્સ, મોલન્સ એટલે શું આપણે મળી ગયા, રાઈટ? મોલ છે જે તે ઘટકના મોલ છે, એમાં કુલ મોલ. દ્રાવણમાંના વાયુના મોલન્સ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે, રાઈટ? એટલે એ નિયમ શું આપે? એ નિવેદન શું આવ્યું? તો કે મોલન્સ એના દબાણના સમપ્રમાણમાં હોય છે, રાઈટ? એટલે ત્રણ અલગ અલગ, બે અલગ અલગ સ્ટેટમેન્ટ થયા. તો આપણે નિયમ તરીકે શું રજૂઆત કરી શકીએ? એને નિયમને એક સ્વરૂપ આપ્યું. શું કીધું? તો કે સામાન્ય સ્વરૂપ. શું કીધું? કે બાષ્પ કલામાં,
राइट आ वस्तु मोस्ट इम्पोर्टेंट है राइट तमे लोगो ज्यारे भी मैं तुमने पहला भी कीधु तो कि तमे लोगो व्याख्या लखो कोई नियम लखो तो ए नियम कम्प्लेट टू कम्प्लेट लखाव जो इलेवंथ में भी बड़ी डेफिनेशन आती थी त्यारे पण कीधेलू छे अत्यारे पण कहू छू कि तमे लोगो कोई भी नियम लखता होय कोई व्याख्या लखता होय ए बधु ज्यारे भी लखो ने तो तमारे एने बुक ने फॉलो करवी पड़े ओके शू कीधु छे कि बाष्प कलामां वायु आंशिक दबाण અચળ તાપમાને